श्री स्वामीनारायण भगवान ने जय, अक्षर पुरुषोत्तम महाराज ने जय, गुणातीतान स्वामी महाराज ने जय, भगत जी महाराज ने जय, शास्त्र जी महाराज ने जय, योग जी महाराज ने जय, प्रमुख स्वामी महाराज ने जय। सूरत अक्षरधाम महोत्सव ने जय। योगी आप कैसे, कितना निर्दोष मूर्ति, हमने कोई साथ नहीं, एक बद्धा ने अक्षरधाम पहुँचाड़ू, ये जमने तीव्र इच्छा रहती थी। एवा तो सोरानी सत्संग एटले शू, प्रथम तो नहावू धो पूजा पाठ करवा पवित्रपणे रहेवू, ते चारानी सत्संग આજે આપણે કરીએ છીએ, કરવું પડે, કરવું જોઈએ, એ ચારાની સત્સંગ, એ ચારની સત્સંગ છે. પણ આપણે માની લઈએ છીએ કે આપણે સોરાની સત્સંગ થઈ ગયો, પણ કેટલું બધું બાકી રહે છે. પણ તેમાં ઇન્દ્રિયો ચોરી કરી જાય, આ ચોર આપણા ભેગા જ છે, આપણને ખબર નથી શું થાય છે. પણ ચોરી આપે આપે આપણું ખિસ્સું ખાલી કરે છે, આપણને ખબર નથી. 10 ઇન્દ્રિયો જ્યારે સાચે માર્ગે ચાલે, કોઈ વિષયની વિષયને આકારે ના થાય, ત્યારે આઠાના સત્સંગ. બધે 12 વિષય દેખાય છે, જાત જાતનું બધું અનંત પ્રકારનું બધું દેખાય છે, એમાં એ રૂપ થઈ ન જઈએ આપણે, એ આઠાની સત્સંગ. કોઈના ભાવને પામાય નહીં આપણને, એ આઠાની સત્સંગ, એ બહુ અઘરું છે. ચારાણીમાં લોચો પડે તો આઠાણી તો કેટલો લોચો પડે. અને પછી આગળની વાત તો બહુ રહી. તો અને ચાર અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, તેમાં મન ભગવાનનો ઘાટ કર્યા કરે, બુદ્ધિ ભગવાનનો નિશ્ચય કર્યા કરે, અહંકાર હું ભક્ત છું, હું ફલાણા ફલાણા એક્સ વાય ઝેડ નથી, હું ભગવાનનો ભક્ત છું, એમાં ઘણો બધો ફેર પડી જાય. હું ભગવાનનો ભક્ત છું, હવે એ એટલો એવી અંતકરણમાં જ્ઞાન થવું જોઈએ, હું ભગવાનનું ભક્ત છું, એટલે બીજું બધું તંત્ર, જગતનું તંત્ર મટી જાય અને કેવળ ભગવાન બાજુ વૃત્તિ રહે. અને ચિત્ત ભગવાન ચિંતન કરે, તો એ ચાર વનાસી થાય. એ ચાર વિનાશી થાય, એમ આમ પણ ઉધારે નિશ્ચિત ભગવાનનું ચિંતન કરે, તો એ ચાર વિનાશી થાય, અને ત્યારે 12 સત્સંગ થયો કહેવાય. આ તો આપે તો હાવ ઠેકાણા વગરનું, ચારાની સત્સંગમાં ઠેકાણું
પડતું નથી. અને બધું કેટલાય લોચા હોય પણ તમે મારા જે ચારાનીમાં બધું ગણી દીધું, તમે લોચા લાપસે ચારાનામાં ગણી નાખ્યું. ચાર અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. તેમાં મન ભગવાનનું ઘાટ કર્યા કરે, વિષય જ ઘાટ થયા જ કરે છે. 24 કલાક સપનામાં વિષયનો ઘાટ થયા કરે. પણ તો એટલે આ સત્સંગ કેટલો અઘરો છે. આપે ધણી મારા ફેરી મોટી મારા ફેરી અને સત્સંગી થઈ ગયા, તિરક ચલો કર્યો, એટલું નથી. બધું ઘણું બધું કરવાનું છે. જો આ બધું આવે મનનો ઘાટ ભગવાન બાજુ વારે તારે સત્સંગ ચિત્ત ભગવાન ચિત્ત બુદ્ધિ ભગવાનનો નિશ્ચય કરે. અહંકાર હું ભગવાનનો ભક્ત છું એટલે બીજું બધું જગતનું તંત્ર મટી જાય. હું ભગવાનનો ભક્ત છું એટલે કહેવાથી બધું જગત બાજુ વૃત્તિ જ નહીં, અને જતી હોય તો ખેંચી ખેંચીને પાછી લાવે ભગવાન માટે. તે ચાર વનસી થાય અને ત્યારે 12 અને સત્સંગ થયો કહેવાય. આવું થાય તો 12 સત્સંગ થયો કહેવાય. અને અષ્ટાવરણ યુક્ત એવા જે અનંત કોટિ બ્રહ્માંડ જેના રૂમમાં રહ્યા છે એવા ધામ રૂપ અક્ષર તે રૂપે પોતે રહતકો પુરુષોત્તમ નારાયણ ની ઉપાસના કરે તેને નિર્વિકલ સમાધિ કહીએ. નિર્વિકલ ક્યાંય રહી આપે તો લોચા લપે ઊંચા નથી. તારે કરી આપે પણ તોય ચારાની સત્સંગથી આગળ જવાય નહીં. ચારાની સત્સંગમાં આપણે ગોથા ખાઈએ તો પછી 8 સત્સંગ અને 12 સત્સંગ તો ક્યાં આપણે. પણ ગભરાવાની જરૂર નથી, જરાય ગભરાવાની જરૂર નથી. કેમ? ભગવાન મળ્યા છે. ભગવાન મળ્યા છે જે કોઈને મળ્યા નથી. અનંત અનંત કાળ વીત્યા પણ તો આ ભગવાન શ્રીજી મહારાજ એ ભગવાન કોઈને મળ્યા નથી અને આપણને પણ મળવાના નહોતા. એ તો ભગવાને કૃપા કરી અને આ બ્રહ્માંડમાં પધાર્યા અને આપણા જેવા થયા. આપણા જેવું ખાધું પીધું ઉઠ્યા બેઠા આપણા જેવ આપણે સજાવી આપણે સહયારી થવા માટે એ આપણા જેવા હતા. અને તોય આપણે મનુષ્ય ભાવ આવે અને એટલા જેમ આપણને ભગવાનને ગરજ છે એવું આપણે બધું ઊભું કર્યું. ભગવાન ક્યાં ભગવાન અને ક્યાં આપણે. વાયરસ બેક્ટેરિયા એના જીવાય નહીં તો અને ક્યાં ભગવાન. તે મેમાં કેટલો અંતર. એટલે આપણે ભૂલ ન થાય. માંડ મનુષ્યદેહ મળ્યો છે, મનુષ્યદેહ મળે જ નહીં કોઈ રીતે મળે નહીં પણ મળ્યો. અને એ પણ શ્રીજી મહારાજ અને સ્વામીની હયાતીમાં મળ્યું એ બહુ મોટી વાત છે. એટલે આપણે
મૂર્ખાઈ ન કરી અને જ્યાં ત્યાં ભરાઈ ન રહેવું, સીધા એક ભગવાનમાં, શ્રીમદ ભગવાનમાં જ ચોટવું. લોયાના બારમાં વસનાતા મહારાજે તેનું રૂપ કર્યું છે. અષ્ટાવર યુક્ત એવા જે અનંત કુટાનુકુટી બ્રહ્માંડ જેના રૂપ રહ્યા છે, એવું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે તેને નિર્વિકલ નિશ્ચય કહીએ. આ છેલ્લો સોરાની સત્સંગ આપે તો મચ્છર દેખાતું નથી, બ્રહ્માંડ તો ક્યાંથી દેખાય, પણ આ બધું છે, સાચું છે. ભલે આપણે પામ્યા નથી, જોયું નથી, કાંઈ ખ્યાલ જ નથી, પણ બધું સાચું છે. મહારાજ સાચા અને સ્વામી સાચા છે, આ બે તો સાચા છે જ. આનાથી પાંચ ભેદ છે, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ. તા બ્રહ્મ અને પરબ્રહ્મ મહારાજ અને સ્વામી અક્ષર અને પુરુષોત્તમ એ ભેદ તો અનાદિકાળથી છે. જે આપણને કોઈ આપણા જેવા તો અનંત જીવ છે, અનંત 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 જીવ છે. આપણા જેવા તો આપણે ક્યાં હિસાબ, કઈ ગણતરી આવે? તો બધું ડાપણ મૂકીને આ મનુષ્ય દેહ સાર્થક થાય એ રીતે ગોઠવણ કરી કે ભગવાન બાજુ જ આપણે ચાલીએ. ભગવાન બાજુ, ભગવાન કહે કે માંડ દેહ મળ્યો છે, અનંતકાળથી માંડ આ દેહ મળ્યો છે. કે શ્રીજી મહારાજની હયાતીમાં, ગુણાતીત ગુરુની હયાતીમાં એ બહુ જ મોટી હતી. એટલે આપણે મૂર્ખાઈ કરતા નહીં, આડાવરી ટલ્લા ખાતા નહીં. આ મનુષ્ય સાર્થક પણ એમ જ રહ્યું છે. હવે આઠ આવરણ પાર અક્ષરધામ એ રૂપે આપણે રહેવાનું છે, ને પછી ભગવાનને અખંડ ધારવા ત્યારે સોરાનો સત્સંગ થયો, નિશ્ચય પૂરો થયો. એટલે સોરણ એ તો બહુ છેટું છે, પણ ટૂંકમાં ભગવાન મળ્યા એટલે હિંમત હારતા. ભગવાન આપણે બે ચાર જન્મે તો આપણે ધામમાં મૂકી જશે. સ્વામી કહે છે, મહારાજ કહે છે, ભૂત મુક્તિ નથી, તો અમે કંઈ મૂકી એવા છે. એટલે મારી પેટીને બ્રહ્મ કરશો જ, મારા જે વચન લઈને આવ્યા છે. એટલે પણ જેટલો આપણે ભગવાનને સહાયરૂપ થઈએ, આ બધી ચાર જે વર્ગ પડ્યા છે એમાં આપણે ગોઠવાઈ જઈએ તો ભગવાનને સહેલું પડે. અને ભગવાન તરત જ આપણે, ભગવાન તો તૈયાર જ બેઠા છે, એકદમ તૈયાર બેઠા છે, આપણી વાટ જુએ છે. એટલે આપણે ભગવાનને અનુકૂળ અનુરૂપ થઈએ તો આપણને અક્ષરધામ અહીંયા જ છે, અહીંયા જ અનુભવાય. સહજાન સ્વામી મહારાજની છે.